नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 अंग्रेजी विषयमां यूनिट नंबर 5 मी टू ए चेप्टर विषे आगळ भणीशुं। मित्रों, आपणे एक्टिविटी नंबर 1 થી એક્ટિવિટી નંબર 8 સુધીની ભણી ગયા છે, જેમાં આપણે પ્રથમ તો કીડીઓની માહિતી વિશે માહિતી મેળવી છે, ત્યાર પછી WH વાળા ક્વેશ્ચન વિશેની માહિતી મેળવી અને એ ક્વેશ્ચન ક્યાં ઉપયોગ કરાય એ આપણે ભણી ગયા છીએ। આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી નંબર 9 ભણીશું। મિત્રો, આપણે અલગ અલગ ડૉક્ટરો વિશે અને કોઈ પણ બીમારી થતી હોય તો કયા ડૉક્ટર પાસે આપણે એની ટ્રીટમેન્ટ કરવા જવું પડે એ વિશે પણ આપણે ભણી ગયા છીએ। આજે આપણે કિશોર કાકા વિશે આપણે ભણીશું કે જે પોતે એક બાર્બર છે, એ પોતાની સ્કિલનો કઈ રીતે ઉપયોગ કરે છે એના વિશે આપણે ચર્ચાઓ કરીશું। ચાલો મિત્રો, એક્ટિવિટી નંબર 9 ઉપર જઈએ। રાઇટ અ પેજ ઓફ યોર ડાયરી એઝ ગિવન એક્ઝામ્પલ, ટેક હેલ્પ ઓફ યોર ટીચર, પ્રોજેક્ટ। અહીંયા પણ એક સરસ મજાનો પ્રોજેક્ટ આપવામાં આવેલો છે, જે આપણે રીડિંગ કરીશું। રુદ્રસ ટીચર ગેવ હિમ અ પ્રોજેક્ટ અબાઉટ અવર હેલ્પર્સ। રુદ્ર વેન્ટ ટુ અ હેર પાર્લર, હી થોટ ધેટ અ બાર્બર ઇઝ અ ગ્રેટ હેલ્પ ટુ ધ સોસાયટી, સો હી આસ્ક ધ બાર્બર સમ ક્વેશ્ચન્સ એન્ડ હી કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ બાર્બર્સ લાઈફ। He wrote about the barbers in his diary. Read the page of his diary. મિત્રો, અહીં રુદ્ર જે છે એના ક્લાસમાંથી એને એક હોમવર્ક આપવામાં આવે છે, એક પ્રોજેક્ટ આપવામાં આવે છે અને એ પ્રોજેક્ટ અવર હેલ્પર વિશેનો હોય છે। સો એ રુદ્ર ટીચર ગેવ હિમ અ પ્રોજેક્ટ અબાઉટ અવર હેલ્પર, બરાબર। રુદ્ર વેન્ટ ટુ હેર પાર્લર, એટલે એ ક્યાં સીધો ગયો? હેર પાર્લર પાસે ગયો। ઈ થોટ ધેટ અ બાર્બર ઇઝ અ ગ્રેટ હેલ્પ ટુ ધ સોસાયટી, એ વિચારે છે કે બાર્બર જે છે, વાણંદ જે છે, એ ખૂબ જ મદદ કરતા છે। એ સોસાયટીઓમાં કોઈ પણ વ્યક્તિ આવતા હોય તો એમના વાળ તરત જ કાપી આપે, એટલા માટે એ ખૂબ જ હેલ્પિંગ કરતા હોય એમ। સો હી આસ્ક ધ બાર્બર સમ ક્વેશ્ચન, તેથી એણે બાર્બરને જઈને થોડા પ્રશ્નો પૂછ્યા। એન્ડ હી કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ બાર્બર્સ લાઈફ, અને એણે આ જે વાણંદ છે એ બાર્બરની બધી જ માહિતીઓ એણે કલેક્ટ કરી લીધી, ભેગી કરી લીધી। હી રોટ અબાઉટ ધ બાર્બર્સ ઇન હિઝ ડાયરી, અને એણે એ બધી જ માહિતી પોતાની ડાયરીની અંદર નોટ કરી લીધી। રીડ ધ પેજ ઓફ હિઝ ડાયરી, તો ચાલો આપણે એની ડાયરી વિશે માહિતી મેળવીએ કે એણે શું એમાં લખ્યું હતું। 26 July 2013 Friday, ટુડે આઈ વેન્ટ ફોર અ હેર કટ, હેર આઈ મેટ કિશોર કાકા ધ બાર્બર, આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ અ બાર્બર ફ્રોમ ધ એજ ઓફ 13. ધીઝ વર્ડ્સ સજેસ્ટ ધેટ કિશોર કાકા લાઈક હિઝ વર્ક વેરી મચ, હી કટ્સ પીપલ્સ હેર ફોર 25 years. His two sons also help him in his professions. Both have unique hairstyle and beard. એટલે કે 26 July 2013ના દિવસે આ નોટ લખેલી હતી, કે જે રુદ્રએ પોતાની નોટબુકમાં લખી હતી। ફ્રાઈડે, શુક્રવાર હતો, ટુડે આઈ વેન્ટ ફોર અ હેર કટ, કે આજે એ પોતે હેર કટમાં ગયો હતો। ધેર આઈ મેટ કિશોર કાકા, ત્યાં એ કિશોર કાકા કે જે બાર્બર હતા, એક વાણંદ હતા, એને મળે છે। આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ અ બાર્બર ફ્રોમ ધ એજ ઓફ 13,
ઈશ્વર કાકા એમ કહે છે કે હું જ્યારે નાના હતા 13 યર્સના હતા ત્યારથી જ એમને ઈચ્છા હતી કે પોતે એક વાણંદ બને. ધીસ વર્ડ સજેસ્ટ ધેટ કિશોર કાકા લાઇક હિસ વર્ક વેરી મચ. અને આ શબ્દ જે છે કે 13 વર્ષની ઉંમરમાં એ પોતે બાર્બર બનવાનો હતો એવી એને સ્વપ્ન હતું. અને એ વર્ષ એને ખૂબ જ એના વર્કમાં ખૂબ જ સારો એવો કાર્યકર્તા બને છે. એને ગમે છે એ વર્ષ, કેમ કે એને ઈચ્છા હતી કે પોતે એક બાર્બર બને અને એ બનીને જ રહે છે. હી કટ્સ પીપલ્સ હેર ફોર 25 યર્સ. અને છેલ્લા 25 વર્ષથી એ લોકોના વાળ કટિંગ કરે છે. હિઝ ટુ સન્સ ઓલ્સો હેલ્પ હિમ ઇન હિઝ પ્રોફેશન. એના બે મિત્રો પણ એમના આ વ્યવસાયની અંદર મદદ કરે છે. બોથ હેવ યુનિક યુ હેર સ્ટાઇલ એન્ડ બિયર્ડ. બંનેને સારી એવી હેર કટિંગ હેરસ્ટાઇલ આવડે છે, પ્લસ બિયર્ડ એટલે કે દાઢી કાટ કરવાની અને હેર કટિંગ કરવાની એમને સ્ટાઇલો ખૂબ જ સારી એવી આવડે છે. અદ્ભુત કલાઓ એમના પાસે પણ છે. કિશોર કાકા ઓલવેઝ વેર ઇન એપ્રોન એન્ડ કટ્સ હેર. કિશોર કાકા હંમેશા વેર એપ્રોન એન્ડ કટ્સ હેર, કે વેર એટલે કે જે એપ્રોન હોય છે એ પ્રકારનો ખમીસ હોય છે જે પહેરીને જ વાળ કાપતા હતા. હી લાઇક્સ ધ સ્નીપિંગ સાઉન્ડ્સ ઓફ સીઝર. અને એમને જે કાતરનો જે અવાજ આવે છે બરાબર, વાળ કાપે ત્યારે એક સ્નીપિંગ સાઉન્ડ એક આવે છે એક પ્રકારનો, તો એવો સાઉન્ડ એમને ખૂબ જ ગમે છે. કિશોર કાકા સ્ટાર્ટ વર્ક એટ 10 AM એન્ડ એન્ડ એટ 10 PM. કિશોર કાકા પોતાનું કામ શરૂઆત 10 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધી એ કરે છે. હી કાન્ટ ક્લોઝ ધ શોપ બિફોર 10 PM. સમટાઈમ હી હેઝ ટુ વર્ક ટીલ 11 PM બીકોઝ હી ઇઝ નો ફોર હિઝ સ્કિલ્સ. મેની કસ્ટમર્સ બીકમ કિશોર કાકાઝ ફ્રેન્ડ્સ, ધે નેવર ગો ટુ અધર બાર્બર્સ. એટલે કે કિશોર કાકા પોતાનું શોપની શરૂઆત, વર્કની શરૂઆત 10 AM થી 10 PM સુધી એ રાખતા હતા. હી કાન્ટ ક્લોઝ ધ શોપ બિફોર 10 PM કે એ ક્યારે પણ 10 વાગ્યા પહેલાં દુકાન બંધ કરતા નહોતા. સમટાઈમ હી હેઝ ટુ વર્ક ટીલ 11 PM. ઘણી વખત એમને 11 પણ વાગી જતા બરાબર. ધારો કે કોઈ વર્ક્સ વધી ગયો, કોઈ એમના કસ્ટમર્સ વધી ગયા હોય તો એ પોતે સમય પણ વધારી દેતા અને 11 પણ વાગી જતા. બીકોઝ હી ઇઝ નો ફોર હિઝ સ્કિલ્સ, કારણ કે એ પોતાને સ્કિલની એ ખૂબ જ વખણાતા હતા. મેની કસ્ટમર્સ બીકમ કિશોર કાકાઝ ફ્રેન્ડ્સ. અને ઘણા એવા કસ્ટમર્સ કે જે કિશોર કાકાના ખૂબ જ સારા એવા લગાવ ધરાવતા ફ્રેન્ડ્સ હતા, મિત્રો હતા. ધે નેવર ગો ટુ અધર બાર્બર્સ, તેઓ ક્યારેય પણ બીજા અન્ય બાર્બર પાસે જતા નહોતા. આ તે કિશોર કાકા પાસે આ બધા કસ્ટમર આવતા હતા એમ, અને એમના મિત્રો બની ગયા હતા. કિશોર કાકા ડઝ નોટ ઇવન ક્લોઝ ધ શોપ ડ્યુરિંગ ધ લંચ ટાઈમ. હિઝ વાઇફ કમ્સ વિથ અ ટિફિન. કિશોર કાકા એન્ડ હિઝ સન્સ ટેક ધ લંચ 1 by 1. આફ્ટર ધ લંચ ધે ક્લીન ધ ફ્લોર, ધે ઓલવેઝ કીપ ધ શોપ ક્લીન. લાસ્ટ યર કિશોર કાકા વોન ધ બેસ્ટ બાર્બર કોન્ટેસ્ટ. કે કિશોર કાકા ડઝ નોટ ઇવન ક્લોઝ ધ શોપ ડ્યુરિંગ ધ લંચ ટાઈમ. એટલે બપોરનો જ્યારે લંચ ટાઈમ થતો તો ત્યારે કિશોર કાકા ક્યારેય પણ પોતાનું શોપ બંધ કરતા નહોતા. હિસ વાઇફ કમ વિથ અ ટિફિન, એના વાઇફ છે એ ટિફિન લઈને આવતા હતા. કિશોર કાકા એન્ડ હિઝ સન્સ ટેક ધ લંચ 1 by 1. કિશોર કાકા અને એના જે બે પુત્રો હતા એ એક પછી એક લંચ લેતા હતા, નહીં કે એ બધા સાથે જ બેસી જતા બરાબર. આફ્ટર ધ લંચ ધે ક્લીન ધ ફ્લોર, અને લંચ થઈ ગયા પછી, બપોરનું ભોજન થઈ ગયા પછી તેઓ આખું ભોયદોળ્યું એ ક્લીન કરી નાખતા. ધે ઓલવેઝ કીપ ધ શોપ ક્લીન, અને તેઓ હંમેશા પોતાના દુકાનને ક્લીન રાખતા હતા. લાસ્ટ યર
किशोर काका वन द बेस्ट बार्बर कॉन्टेस्ट ने गया वर्षे किशोर काका बार्बर नी जी कॉन्टेस्ट हती वाणंद नी जी स्पर्धा हती एमा ए विजेता बन्या हता एम। किशोर काका कट्स द हेर एंड टॉक विथ द कस्टमर्स ही कीप्स डिफरंट सीजर्स एंड कॉम्स इन द पॉकेट ऑफ हिज एप्रोन ही एंजॉयज हिज वर्क ही अर्न अ गुड अमाउंट ऑफ मनी इन अ मंथ। किशोर काका कट्स द हेर एंड टॉक विथ द कस्टमर किशोर काका वाळ पण कापता जता हता अने कस्टमर साथे वातो पण करता हता। He keeps different scissors and comb in the pocket of his apron. He अलग अलग कातरोनो उपयोग करता था प्लस आ ऊपर एक सीजरो कातरो अने जे कॉम्स होता दातियाओ होता ए पोताना खमीशनी अंदर अलग अलग जग्या ए राखता था। एक प्रकारनो एवो एप्रोन हतो कि एनी अंदर बधीज वस्तुओ समा जती अलग अलग खानाओ बनावेला था अने ए बधा ज साधनो एने एप्रोननी अंदर ए राखता। He enjoys his work અને એને પોતાનું વર્ક ખૂબ જ ગમતું હતું આનંદ માણતા હતા એમના વર્ક સાથે। He earned a good amount of money in a month અને મહિનાની અંદર એ ખૂબ જ સારું એવું કમાણી પણ કરી લેતા હતા સારા એવા પૈસા પણ એ મેળવી લેતા હતા। સો આ હતું આપણે કિશોર કાકા વિશેની માહિતી કે પોતે એક બાર્બર હતા અને બાર્બરમાં એ પોતે કઈ રીતે મહેનત કરે છે એના વિશે આપણે અહીં ભણ્યા છીએ। હવે આપણે આગળની એક્ટિવિટી વિશે જોઈશું મિત્રો। આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન એટલે કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો। હાઉ લોંગ ડઝ ધ ક્વીન એન્ટ લીવ આ મિત્રો આપણે પ્રશ્ન આગળ જોઈ ગયા છે ફરીથી આપણે એને રિવિઝન કરી લઈશું। ધ ક્વીન એન્ટ્સ લીવ અબાઉટ 15 યર્સ। સેકન્ડ હુ ગાર્ડ ધ ગ્રબ્સ ધ સોલ્જર્સ ગાર્ડ ધ ग्रब्स। थर्ड नंबर हू हाव आर एंड्स कि कीड़ियों केवी हो एंड्स आर टीनी हार्डवर्किंग एंड इंटेलिजेंट क्रिएचर। वेर डू द वर्कर एंड्स लीव वर्कर एंड्स क्या रहे से द वर्कर्स हैव देयर रिजर्व क्वार्टर्स एमने स्पेशल रिजर्व क्वार्टर आपवामां आवेल छे કે જ્યાં એ પોતે કીડીઓ રહે છે। હુ ફીડ્સ ધ ઓલ ધ મેમ્બર્સ ઓફ એન્ટ હિલ કે કીડીઓ બધા જ કીડીઓ આપણા અંદર કોણ ખોરાક લાવવાનું કાર્ય કરતું ધ વર્કર્સ એન્ટ્સ ફીડ્સ ઓલ ધ મેમ્બર્સ ઓફ એન્ટ્સ હિલ કોણ કાર્ય કરે છે વર્કર એન્ટ્સ। વોટ ઇઝ કિશોર કાકા કિશોર કાકા કોણ હતા કે શું હતા તો કિશોર કાકા ઇઝ અ બાર્બર એક વાળંદ હતા। ડઝ કિશોર કાકા લાઈક હિઝ વર્ક યસ કિશોર કાકા લાઈક હિઝ વર્ક કિશોર કાકાને પોતાનું કાર્ય ગમતું હતું। વેન ડઝ કિશોર કાકા ઓપન હિઝ શોપ કિશોર કાકા ઓપન્સ હિઝ શોપ 10 AM કિશોર કાકા 10 વાગે પોતાનું શોપ ખોલતા હતા। 9 નંબર હુ હેલ્પ્સ કિશોર કાકા ઇન હિઝ વર્ક કિશોર કાકા એમના વર્કમાં એમને કોણ મદદ કરતું હતું હિઝ ટુ સન્સ હેલ્પ્સ કિશોર કાકા ઇન હિઝ વર્ક એમના 2 છોકરાઓ જે હતા એ એમના વર્કમાં મદદ કરતા હતા। વોટ ડઝ કિશોર કાકા લાઈક કિશોર કાકાને શું ગમતું હતું કિશોર કાકા લાઈક ધ સ્નીપિંગ સાઉન્ડ્સ ઓફ સીઝર્સ એમના જે કાતરનો જે અવાજ હતો એ અવાજ એમને ખૂબ જ ગમતો હતો। વોટ ઇઝ કિશોર કાકા નો ફોર એ શાના માટે જાણીતા હતા તો કિશોર કાકા ઇઝ નો ફોર હિઝ સ્કિલ્સ એમની જે અલગ અલગ સ્કિલ્સ હતી એના વિશે ખૂબ જ જાણતા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો હવે।
Fill in the blanks, selecting the most appropriate option from those given below each sentence. દરેક વાક્યની નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. ફર્સ્ટ નંબર, ભેરુજી ઓલવેઝ ખાલી જગ્યા ઇન હિઝ ફેક્ટરી ફોર 12 આવર્સ. કે ભેરુજી હંમેશા એના ફેક્ટરીની અંદર 12 કલાકથી શું કરતા, દરરોજ, ઓલવેઝ એટલે દરરોજ 12 કલાકથી કાર્ય કરતા હતા. સો વર્ક્સ, બરાબર, ઓલવેઝ આવે એટલે ક્રિયાપદની પાછળ એસ આવે, શેષો સી આવશે જવાબ. સેકન્ડ, ડઝ હેતલ નો બ્લેન્ક્સ, ડઝ આવે એટલે વર્તમાનકાળનું વાક્ય, બરાબર. પ્રશ્ન છે સ્વિમિંગ, ડઝ હેતલ સ્વિમિંગ વિશે એ જાણતા હતા, જાણે છે, તો ડઝ હેતલ નો હિઝ નો સ્વિમિંગ, તરવાનું એ જાણે છે. વી કમ્સ ટુ સ્કૂલ ખાલી જગ્યા ટુ લર્ન, બરાબર, આપણે સ્કૂલમાં ભણવા માટે જઈએ છીએ. વેન ખાલી જગ્યા સી ખાલી જગ્યા અસ હર ન્યૂ આલ્બમ, વી વિલ અને શો, કે વેન વિલ સી શો અસ હર ન્યૂ આલ્બમ, તેથી આપણને એમનું નવું આલ્બમ ક્યારે બતાવશે. ફિફ્થ નંબર, વી ખાલી જગ્યા અવર હેન્ડ્સ બિફોર વી ટેક અવર મેઇન, શો આન્સર આવશે ક્લીન, વી ક્લીન અવર હેન્ડ્સ બિફોર વી ટેક અવર મેઇન. સિક્સ નંબર, ધ બોયઝ ખાલી જગ્યા એટ અ મેડમ મેડ મેન વેન આઈ શો ધેમ, સો અહીંયા વેન શબ્દ આવે તો પાષાણ વાક્ય જો સાદા ભૂતકાળમાં હોય તો આગળનું વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય છે, સો આવશે ઓપ્શન ડી. સેવન નંબર, વી હેવ લર્ન અ લેસન, વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા સચ કોસ્ટલી બટ યુઝલેસ થિંગ્સ ઇન ફ્યુચર, તો આવશે વિલ ને બાય. વી હેવ લર્ન અ લેસન, કે આપણે પાઠ ભણીએ છીએ, ભણી ગયા છીએ. વી ખાલી જગ્યા નોટ સચ કોસ્ટલી બટ અનલેસ થિંગ્સ ઇન ફ્યુચર, કે આપણે મોંઘી વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં, બટ અનલેસ થિંગ્સ ઇન ફ્યુચર, બરાબર, અને પ્લસ એવી વસ્તુઓ પણ ન ખરીદવી જોઈએ કે જે આપણે ભવિષ્યમાં નકામી હોય. એઇટ નંબર, હરી અપ પ્લીઝ એવરી વન ખાલી જગ્યા ફોર યુ ઇઝ વેઇટિંગ, કે ઝડપ કરજો, દરેક એવરી વન ઇઝ વેઇટિંગ ફોર યુ, કે તમારી રાહ જોઈ રહ્યા છે. લાસ્ટ સમર, વી ખાલી જગ્યા ફોર અ ટ્રેકિંગ કેમ્પ એટ સાસણ ગીર, સો વેન્ટ આવશે, કે વી વેન્ટ ફોર અ ટ્રેકિંગ કેમ્પ સાસણ ગીર. લાસ્ટ શબ્દ આવે એટલે આપણને ભૂતકાળની ઓળખ બતાવે, સો અહીં આપણે ભૂતકાળના બે શબ્દો બતાવે છે, પરંતુ વી વેન્ટ સીધું આપણે ક્રિયાપદ ભૂતકાળ રૂપ મુકાય છે. ધ ગર્લ ખાલી જગ્યા હર વે સો ઇઝ શી ઇઝ ક્રાઇંગ હેઝ લોસ્ટ, ધ ગર્લ હેઝ લોસ્ટ હર વે સો શી ઇઝ ક્રાઇંગ, કે એને પોતાનો રસ્તો ભૂલી ગઈ હતી તેથી તે રડી રહી છે. હવે આપણે આગળની એક્ટિવિટી તરફ જઈશું મિત્રો. ડૂ એઝ ડાયરેક્ટેડ, રો એટલે કે સૂચના પ્રમાણે કરો. રોહન ઇઝ અ ફાર્મર, હી યુઝ સાયન્ટિફિક ઇક્વિપમેન્ટ ફોર ફાર્મિંગ, હી વર્ક્સ વિથ પ્લાનિંગ, હી વર્ક્સ ઓન હિઝ ફાર્મ ફ્રોમ મોર્નિંગ ટીલ ઇવનિંગ, હી સેલ્સ હિઝ ક્રોપ્સ ઇન ધ માર્કેટ, હિઝ ફેમિલી હેલ્પ્સ હિમ ઇન હિઝ વર્ક. કે રોહન એક ખેડૂત હતા, કે ખેડૂત છે, હી યુઝ સાયન્ટિફિક ઇક્વિપમેન્ટ ફોર ફાર્મિંગ, કે એ ખેતીની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરતા કરે છે. હી વર્ક વિથ પ્લાનિંગ, અને એ પ્લાનિંગ સાથે કાર્ય કરે છે. હી વર્ક્સ ઓન હિઝ ફાર્મ ફ્રોમ મોર્નિંગ ટીલ ઇવનિંગ, કે સવારથી સાંજ સુધી એ પોતાના ફાર્મની અંદર કાર્ય કરતા છે કરે છે.
ही सेल्स हिज क्रॉप्स इन द मार्केट्स अने जे कंई पण अनाज उगे छे ए अनाज ई मार्केटनी अंदर एने सेलिंग करे छे हिज फेमिली हेल्प्स हिम इन हिज वर्क अने एने ફેમિલીના સભ્યો એમને આ કાર્યની અંદર મદદ કરે છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ મેક ક્વેશ્ચન યુઝિંગ હુ વોટ હાવ વેન અને વેર. એટલે કે આ પેરેગ્રાફ વાંચીને આપણે હુ વોટ હાવ વેન અને વેરનો ઉપયોગ કરીને પ્રશ્નો બનાવવાના છીએ. પ્રથમ છે હુ ઇઝ અ ફાર્મર કે ખેડૂત કોણ છે. સેકન્ડ વોટ ડઝ હી યુઝ ફોર હિઝ ફાર્મિંગ કે એ પોતાના ફાર્મિંગની અંદર શાનો ઉપયોગ કરે છે. હાઉ ડઝ હી વર્ક એ કેવી રીતે વર્ક કરે છે. હાઉથી પ્રશ્ન વેન ડઝ રોહન વર્ક્સ ઓન હિઝ ફાર્મ કે ક્યારે પોતાના વર્કની અંદર કાર્ય કરે છે તો સવારથી સાંજ સુધી. વેર ડઝ હી સેલ હિઝ ક્રોપ્સ પોતાના જે પણ અનાજ ઉગે છે એ ક્યાં સેલ કરે છે એ વેચાણ કરે છે. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન જોઈશું. વી ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ મેક નેગેટિવ યુઝિંગ ટી ઇન પ્લેસ ઓફ મિલ્ક. એટલે કે મિલ્કની જગ્યાએ ટી મૂકીને નેગેટિવ વાક્ય બનાવવાનું છે. સો વી ડૂ નોટ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. મિત્રો અહીં વાક્ય સાદા વર્તમાન કાળમાં હતું માટે અહીંયા ડ્રિંકમાંથી ડૂ નીકળે છે બીકોઝ અહીં વી એ બહુવચન શબ્દ છે માટે ડૂ આવશે. સો વી ડૂ નોટ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. થર્ડ નંબર યુ વેસ્ટ યોર ટાઈમ ઇન યુઝલેસ થિંગ્સ યુઝ હી ઇન પ્લેસ ઓફ યુ કે હીની યુની જગ્યા પર હી લખવાનું છે. સો આખું વાક્ય બદલાઈ જશે કે હી વેસ્ટ અહીં એસ આવશે હિઝ ટાઈમ ઇન યુઝલેસ થિંગ્સ. બરાબર કેમ કે ત્રીજો પુરુષ એક વચન હોય એટલે ક્રિયાપદ પાછળ એસ મૂકવામાં આવે છે. કૃતિકા રોટ અ સ્ટોરી લાસ્ટ વીક મેક ક્વેશ્ચન યુઝિંગ હુ વેન વોટ. ફર્સ્ટ છે હુ રોટ અ સ્ટોરી લાસ્ટ વીક કે આ ગયા અઠવાડિયે સ્ટોરી કોણે લખી હતી. વેન ડીડ કૃતિકા રાઇટ અ સ્ટોરી કૃતિકાએ ક્યારે સ્ટોરી લખી. વોટ ડીડ કૃતિકા રાઇટ લાસ્ટ વીક લાસ્ટ વીક કૃતિકાએ શું લખ્યું. એટલે આ રીતે આપણે હુ વેન અને વોટ તે પ્રશ્ન બનાવ્યા છે. સિક્સ નંબરની બીજી એક્ટિવિટી ગીવ ધ પ્લુરલ્સ ઓફ બહુવચનના રૂપ આપ. નાઇફ નાઇવ્સ ડિયર ડિયર ફૂટ નું ફીટ લીફનું લીવ્સ મેચનું મેચિસ લેડીનું લેડીઝ ડોટર ઇન લો ડોટર ઇન લોઝ. બી વિભાગ છે ગીવ ધ પાસ્ટ ટેન્સ ઓફ ભૂતકાળના રૂપો આપો. મેકનું મેડ વેરનું વોર હિટનું હિટ ચોસનું ચોશ સ્ટીલનું સ્ટોલ ફોરગીવનું ફોરગેવ રાઇટનું રોટ થશે. ગીવ ધ ઓપોઝિટ ઓફ વિરોધી શબ્દ આપો. કમ્પ્લેટનું ઇનકમ્પ્લેટ પોસિબલ ઇમ્પોસિબલ રેગ્યુલર ઇરેગ્યુલર પ્યોર ઇમ્પ્યોર કરેક્ટ ઇનકરેક્ટ પોલાઇટ ઇમ્પોલાઇટ ઇમ્પોર્ટ તો એક્સપોર્ટ એક્સપોર્ટનું ઇમ્પોર્ટ અહીંયા ઇમ્પોલાઇટ આ એમ આવશે. સો આ રીતે આપણે આ એક્ટિવિટીઓ જોઈ. સો મિત્રો અહીં આજના વિડીયોમાં તમને ખૂબ જ સારી એવી સમજણ પડી હશે એવી હું આશા રાખું છું. થેન્ક યુ. અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ શબ્દ યોગ્ય રીતે ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. કિંજલ બ્રિંગ્સ ડુ નિશા વોટ એન્ડ પ્રશ્નાચિહ્ન તો એને વાક્ય આપણે વ્યવસ્થિત બંધ બેસતું બનાવીએ તો વોટ ડુ કિંજલ એન્ડ નિશા બ્રિંગ પ્રશ્નાચિહ્ન. સેકન્ડ છે ડઝ પેશન્ટ ડૉક્ટર દવે વેન કન્સલ્ટ
सो प्रश्न बनशे वेन डज डॉक्टर दवे कंसल्ट पेशंट्स. थर्ड नंबर मैच अस नॉट मिस्टर पटेल डज अने टीच. तो मिस्टर पटेल डज नॉट टीच अस मैथ्स. अहीं अस शब्द रही गयो छे. फोर्थ नंबर योर टीचर लास्ट वीक पनिश डीड यू. जवाब आवशे के डीड योर टीचर पनिश यू लास्ट वीक. लास्ट फाइव नंबर चित्र प्रश्न छे मिसचीफ नेवर वी ध क्लास इन प्ले. वी नेवर प्ले मिसचीफ इन ध क्लास. सो आ रीते मित्रों अहीं आपणी एक्टिविटी पूर्ण थाय छे. थैंक यू.